પણ એ દિવસ હતો કોઈક તહેવાર નો દિવસ હતો અને રિવાજ એવો હશે એ તહેવાર નો કે એ દિવસે બધા ઘરે ખીર બનાવીને ખાય એટલે બધા છોકરાઓને ત્યાં આજે ખીર રંધાવાની હતી અને બધા છોકરા ખુશ હતા

પણ નાનું સાત આઠ વર્ષનું બાળક એની બિચારાની શું સમજણ હોય કે ઘરની શું પરિસ્થિતિ છે મા બાપ કેમ ચલાવે છે એને થોડી કઈ અક્કલ હોય છે એને તો મન થયું ને એને વ્યક્ત કર્યું માં મારે ખીર ખાવી છે માં કે પણ બેટા હું તને કેવી રીતે ખવડાવું મારી પાસે છાશ પણ નથી હું દૂધ ક્યાંથી લાવું જ્યાં બેટા આપણાથી ન ખવાય માનતો નથી માં મને તો ખીર નહીં આપે બધાને ત્યાં ખીર ને મને ખીર નહીં રડવા બેઠો બાપ વિનાનું બાળક એક મામૂલી ચીજની માતૃ હૃદયલ નું દિલ પીગળી જાય છે એ પણ રડવા બેસે છે એને એમ થઈ ગયું કે એનો બાપ તો છે નહીં બિચારો કઈ નથી માંગતો એક આટલી આમથી ખીર માંગે છે અને મારા કેવા દિવસો છે કેવી અભાગણી છું મારા બાળકને હું આટલી એક નાનકડી ઈચ્છાએ પૂરી નથી કરી શકતી એને હું ખીર નથી ખવડાવી શકતી બાળકનું રુદન એની માને રડાવી જાય છે બાળક રડી રહ્યું છે માથી રેવાયુંની ડુસકો મુકાઈ ગયું જોરથી માં રડવા મંડી આ બાળકનો અને માતાનો બેના રડવાનો અવાજ આજુબાજુમાં જ ગયો બાજુમાં જ આમ બીજા ઝૂંપડા હતા પડોસણો અવાજ સાંભળ્યો બે ચાર પડોસણો દોડતી આવી કે આ બે જણા ઘરમાં રડે છે કેમ આવીને પૂછે છે બેન શું થયું કેમ રડો છો ત્યારે રડતા રડતા સંગમની કહે છે આ મારા દીકરા એ જીદ લઈને મને ક્યારની પરેશાન કરી મૂકી છે બસ એણે જીદ પકડી છે મારે ખીર કાવી છે મારે ખીર કાવી છે મારે ખીર કાવી છે બેન હું એને ક્યાંથી ખીર ખવડાવું જ્યાં મારી પાસે

મારા કોઈ સંયોગો તો હોવા જોઈએ મારી પાસે તેવડ તેવડતો હોવી જોઈએ કેવી રીતે ખીર કવડાવવું તે વખતે પડોસણો કે છે કે હશે બેન ચિંતા ન કરો અમે બધા પણ બેઠા છીએ ને અવસરે જો કામ ન લાગીએ તો પડોશી છે ના શું બોલો તો હમ શું ભાઈ અવસરે જો કામ ન લાગીએ તો સાચી વાત એમ શલિભદ્ર ની વૃદ્ધિઓ જો લખનારાઓને હવે મારે આજે ઘણી બધી વાતો પૂછવાની છે કે આ બધું તમને ખબર છે ને શાલિભદ્રની રિદ્ધિ કોને ત્યાં ઉતરે એમને એમ કાંઈ ન ઉતરે પાયાની આ બધી લાયકાતો જોઈએ છે શાલીભદ્ર એમને એમ શાલીભદ્ર નથી થયો એની બેકગ્રાઉન્ડની અંદર કેટ કેટલા સંસ્કારો પડ્યા છે તરત જ ફટાફટ બધી પડોશણો દોડી એક પોતાના ઘરેથી દૂધ લઈ આવી બીજી પોતાના ઘરેથી ચોખા લઈ આવી ત્રીજી વળી ખાંડ લઈ આવી ચોથી એલચી લઈ આવી ઘર ઘરમાંથી એક એક ચીજ આવી

જિંદગીમાં આજે પહેલી ખીર મળવાની છે રડી રડીને મેળવી છે પડોશણોની મહેરબાનીથી ખીર બની શકી છે સંગમ આવ્યો એની માએ હાંડલીમાંથી એક થાળીમાં ખીર કાઢી ખીર કાઢીને એને આપે છે લે બેટા બહુ ગરમ છે શાંતિથી બેસ જરા ઠરવા દેજે ઠંડી થાય પછી ખાજે નહીં તો તારું મો દાજશે બેટા શાંતિથી બેસ શાંતિથી ખાજે ત્યાં સુધીમાં હું જરા પાણી ભરી આવું અને એની માં ગામની બાર કુવો હતો કુએ પાણી ભરવાને માટે ચાલી ગઈ સંગમ આઠ વર્ષનું એક નાનું બાળક છે દીકરો છે ગોવાડ નો અનપટ છે જિંદગીમાં પહેલી વાર આજે રડી રડીને એને ખીર મળેલી છે માં પાણી ભરવા માટે ચાલી જાય છે સામે થાળીમાં ખીર પડેલી છે અને તે વખતે આ સાલીભદ્ર જીવ સંગમ એને એક વિચાર આવે છે કે આટલી સરસ ચીજ આમ સુગંધ આવતી હતી પડોશણો પણ પાછું પ્રેમથી બધું લાવી હતી એટલું બધું દૂધ ને એટલી ખાંડ ને એટલા ચોખા હતા કે ખીર પણ જેવી બાસુદી જેવી ખીર બની હતી સુગંધ આવે છે સરસ મજાની સામે ખીર પડી છે અને તે વખતે પેલા સંગમ ને એક વિચાર આવે છે કે આવી સરસ ચીજ આજે મને જિંદગીમાં પહેલી વાર મળી છે તો સારી ચીજ એકલા એકલા કઈ ખવાય કોક ને ખવડાવીને પછી ખાવું જોઈએ શું બોલો ભાઈ સારી ચીજ એકલા એકલા ન જ ખવાય ને શું શું તમે બોલો તો ખરા કે બજારમાં ક્યાંક બહાર ગયા સરસ ચીજ મળે તો ગરવાળાને મૂકીને ખાઈ લો શાલીભદ્ર ની રીધિ જોઈએ છે આપણને કોને મળે શાલીભદ્ર ની રીધિ

પણ પણ આજ અમારી સંસ્કૃતિની વિશેષતા ભારતની એ ભૂમિ ભૂમિ પવિત્ર છે માટીમાં એ એ સંસ્કાર પડેલા છે કે માટીની અંદર ગાય ગોવાળ હોય કે ખેતર ખેડતો ખેડૂત હોય પણ એને ગડથુથી માંથી કેટલાક સંસ્કાર મળે છે કે કોઈ દિવસ એકલપેટા ન થવાય કોઈ કઈ ભણેલો નથી પણ એની માએ એને માં આ સંસ્કાર પાયા છે અમારી ભારતીય સંસ્કૃતિની આ વિશેષતા હતી કે અમારે ત્યાં માતાઓ પોતાના બાળકને જ્યારે સ્તનપાન કરાવતી હતી દૂધ પીવડાવતી હતી ત્યારે માત્ર દૂધ જ નહોતી પીવડાવતી પણ દૂધના માધ્યમથી હૃદયના સંસ્કાર એને પાતી હતી અને એ સંસ્કાર જેને મળ્યા હોય એ બાળક ભલે ને અભણ પણ હોય પણ કુદરતી એના હૃદયમાં અમુક ભાવનાઓ જાગ્યા વિના રહે જ નહીં હમ શું પાયું હશે એ ગોવાલણે શું પાયું હશે આજે તો હવે વાત કરવા જેવી નથી ખબર નથી હવેના યુગની અંદર તો બાળકોને માનું દૂધ પણ મળશે કે નહીં મળે બાટલીના દૂધ ઉપર ઉછરનારા બાળકો પછી કેવા થાય આખી પરિસ્થિતિ વિચારણા માંગે છે એને વિચાર આવે છે કે આવી સારી ચીજ એકલાથી કેમ ખવાય કોકને ખવડાવીને ખાવું જોઈએ બીજાને ખવડાવીને ખાવું એ આપણી ભારતની સંસ્કૃતિ હતી અહીં કોઈ દિવસ એકલપેટા થવાના તો સંસ્કાર હતા જ નહીં આપણે ત્યાં માણસ એકલો ખાઈ જ નહોતો શકતો જૂના જમાનામાં પણ આપણે ત્યાં રિવાજ હતો કે માણસ જ્યારે ઘરે જમવા આવે બપોરે ત્યારે ઘરમાં આવતાની સાથે પહેલાં પૂછે કે આજે આપણે ત્યાં કોઈ સાધુ સંત પધાર્યા હતા કોઈ સુપાત્ર દાનનો લાભ મળ્યો છે કોઈ મારા સાહેબના પગલા થયા કોઈ સાધર્મિક આવ્યા હતા કોઈ ગરીબ ગરબાના પેટમાં આપણું અનાજ ગયું છે એમ એમ પૂછે અને જો ખબર પડે આજે 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 કોઈ 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 સાધુ સંત નથી નથી પધાર્યા આવ્યા ગરીબ ગરબાને પણ આપણે કંઈ નથી આપી શક્યા તો તરત જ માણસને એમ લાગતું હતું કે આજે ખાવું એ તો ગોજારું ભોજન કહેવાય કોઈને ખવડાવ્યા વિના ખવાય કેમ શું બોલો હમ કોઈને ખવડાવ્યા વિના કોઈનું ખાધા વિના રહેવાય કેમ થોડું બદલી નાખીએ આપણે સાલીભદ્ર ની વૃદ્ધિ ઓજો કોને સાલીભદ્ર ની રિદ્ધિ મળે કોને મળે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે પહેલા લોકો એ વિચારતા હતા કે ચાલો કોક આવે તો સાથે બેસીને ખાઈએ એકલા એકલા ખાવામાં મજા શું આવે કોકને ખવડાવીને ખાઈએ આજે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આ વર્તમાન પરિસ્થિતિ ઉપર એક કવિએ બહુ જોરદાર કટાક્ષ કર્યો છે બહુ જોરદાર કટાક્ષ કર્યો છે બે જ કે ક્યાં દિન ક્યાં થાય શું એ દિવસો હતા ક્યાં દિન થે કોઈ આવે તો ખાય માણસ એમ વિચાર કરતો હતો કે કોક આવે મુસાફર અતિથિ સંત તો એને સાથે બેસાડીને ખાઈએ ક્યાં દિન થે કોઈ આયે તો ખાય ક્યાં દિન હે એ જાય તો ખાય જમવા હા અત્યારે ટપક્યા હવે જાય તો ખાવા બેસીએ ક્યાં દિન થે કોઈ આયે તો ખાય ક્યાં દિન હે એ જાય તો ખાય બસ આટલો ફરક પડી ગયો ભાવનાઓમાં અને છતાં છતાં આપણે સાલીભદ્ર ની વાતો કર્યા કરીએ છીએ ક્યાંથી મેળ અક્ષર પણ નથી ભણેલો પણ તે છતાં ગળથુતીના સંસ્કાર હતા એ સંસ્કારે એના મનમાં એક વિચાર જગાડ્યો કે એકલા એકલા આવી સારી ચીજ કેમ ખવાય કોકને ખવડાવીને પછી ખાઉં તો સારું ખીર પડતી મૂકી ઊભો થયો લાવ જરા જો કોઈ રસ્તામાં ભિખારી ભિખારી કોઈ સાધુ બાવા કોઈ મળી જાય તો એને આપું ને પછી ખાવ નીકળે છે તપાસ કરવા શેરીમાં નજર નાખે છે ને એનું જોર કરી રહ્યું છે એક તપસ્વી મુનિ જબરજસ્ત તપસ્વી મુનિ આજે એમને કંઈક પારણા નો દિવસ હશે અને ગોચરી વોરવા માટે નીકળ્યા છે મુનિરાજ શેરીના નાકે એને એક સાધુ ને આવતા જોયા આ તો કઈ ઓળખતો નથી તરત જ દોડ્યો

ભાવના આગળ ભગવાનને ઝૂકવું પડે છે એની ભાવના એટલી મહાન હતી મુનિરાજ એની સાથે આવે છે એના ઘરમાં આવ્યા ધર્મલાભ આપીને દાખલ થયા આને તો ખીરની ઉતાવળ છે ઝટ જટ ખાવી છે એટલે ચલો મહારાજ ચમા લો છો મહારાજે પાત્રું કાઢ્યું પાત્રું કાઢ્યું ને આને ખીર ઓરાવા માટે થાળી ઉપાડી આને કંઈ ખબર નથી કે મા એ કેટલી ખીર બનાવી છે

એમની પવિત્ર અને પ્રસન્ન મુખ મુદ્રા એ જોઈને એટલો પ્રભાવિત થઈ ગયો છે એના હૃદયમાં ઉમળકો એવો જાગી ગયો છે ગાંડો ગેલો થઈ ગયો છે મારા ઘરે સંતના પગલા બસ એને તો થાળી ઉપાડી અને મુનિરાજ હજી તો ના 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 કરતા રે એને આખી થાળી ઊંધી વાળી દીધી બધી ખીર મહારાજના પાત્રામાં બધી ખીર નાખી દીધી મુનિરાજ વોરીને પાછા નીકળે છે આને ખીર નોતી ભાવતી માટે આપી દીધી એવું તો નહોતું ખાવાની પૂરી ઈચ્છા હતી રડી રડીને માં ચાલ્યા હવે થાળીમાં ચોંટેલી હતી ખીર હવે નિરાંતે બેઠો અને થાળી લઈ અને આમ જીભથી ચાટવા માંડ્યો થાળી એ થાળી આમ ચાટી રહ્યો છે એટલામાં એની માં પાણી ભરીને આવી માં પાણી ભરીને આવીને માએ જોયું કે બેટો થાળી ચાટી રહ્યો છે એટલે માને થઈ ગયું કે દીકરાએ બધી ખીર ખાઈ લીધી લાગે છે તો કંઈ ખબર નથી કે પોતાના ગયા પછી અહીં શું બન્યું છે અને હજી ધરાયો નથી એટલે જીભ કાઢી કાઢીને ચાટે છે અને મોઢા ઉપર ખુશખુશાલ છે એટલો આનંદ હતો શેનો આનંદ શેનો આનંદ ચાટવા એનો શેનો આનંદ શેનો વરાવીએનો એમ એટલે કે ખાવા કરતા ખવડાવવાનો આનંદ વધારે હોય અનુભવ કર્યો છે કોઈ યાર હકીકતમાં કહું છું ક્યારેક અનુભવ કરજો ભૂખ્યા રહીને જ્યારે તમે કોકને ખવડાવશો પ્રેમથી એ દિવસે જે આનંદ આવશે એવો આનંદ કદાચ ખાવામાં નહીં આવે જ્યારે કોકની આંતરડી તમે ઠારશો જ્યારે કોકના મોઢા ઉપર તૃપ્તિની રેખા ઉપસશે અને એ જ્યારે તમે જોશો ત્યારે જે આનંદ મળશે જે અંદરનો સંતોષ મળશે એ સંતોષ ગમે આ ટેસ માણવામાં તમને નહીં મળ્યો હોય અનુભવની આ બધી વસ્તુઓ હોય છે અનુભવ કરો તો સમજાય એટલો આનંદ છે અને થાળી ચાટે છે એની મા આવી જોયું મા તરત જ પૂછે છે બેટા ખીર ભાવી તને શાલીભદ્ર કોણ થાય એની વિશેષતા જુઓ માં પૂછે છે બેટા ખીર ભાવી તને ત્યારે આ કંઈ બોલતો નથી એમ નથી કે તો માં શું ભાવી ભાવી શું કરે છે હજી મેં ખાધી જ ક્યાં છે મેં તો છે ને એક મારા સાહેબને બોલાવી લાવ્યો અને મેં બધી મારા સાહેબને વરાવી દીધી સગી માં આગળ પણ પોતાની પ્રશંસા નહીં અને સુકૃતની જાહેરાત નહીં જાહેરાત થઈ જાય છે સુકૃતનું પુણ્ય અડધું ધોવાઈ જાય છે સગી માં પૂછે છે બેટા ખીર ભાવી હા બસ આટલું જ કેતો જ નથી કે મેં આપી દીધું બધું અરે આપ્યું છે તો પોતાના હૃદયની ભાવનાથી આપ્યું છે એમાં બીજાની આગળ જાહેરાત શું કરવાની કે મેં આ કર્યું ને મેં આ કર્યું શાલીભદ્રની વૃદ્ધિ ઓજો કોને મળે શાલીભદ્ર ની રીદ્ધિ શાલીભદ્રના જીવનને આપણે ઓળખ્યું છે ખરું કઈ વિશેષતાઓ હતી એના જીવનની અંદર ડગલે ને પગલે શલિભદ્રના જીવનના પ્રસંગો વિચારવા પડે એવા જ માં પૂછે છે બેટા ખીર ભાવી તો કે હા માં બસ આટલું જ બેટા બીજી આપું આમાં હોય તો આપ હજી નથી કેતો કે આપું આપું છું આપને હું ભૂખ્યો છું ના હોય તો આપ માએ હાંડલીમાંથી બીજી એક થાળી ભરીને ખીર કાઢી આપી ભૂખ્યો જ હતો ખાધું તો હતું જ નહીં હજી થાળી ભરીને ખીર ખાઈ ગયો ખીર ખાઈ ગયો માં બેઠી બેઠી જોયા કરે છે માને એમ થાય છે કે મારો દીકરો એણે પહેલા એક થાળી ભરીને ખીર ખાધી આ બીજી થાળી ભરીને ખીર ખાઈ રહ્યો છે કેટલો ખુશ છે માની મીઠી નજર લાગી કે જે ગણો તે પણ હકીકતમાં એ દિવસે એને ખીર પચી નહીં એટલી બાસુદી જેવી મેં કીધું ને સરસ ભારે બનાવી હતી જિંદગીમાં બિચાર બિચારા બિચારાએ કોઈ દિવસ ભારે ખોરાક ખાતો નહોતો છાસ ઉપર એની ઓજરી ટેવાયેલી હતી અને એમાં એકદમ આવો ભારે બાસુદી જેવો ખોરાક મળે એ હોજરી કેમ જીરવી શકે થાળી ભરીને ખાતા તો ખાઈ ગયો નાનું બાળક એનું કેટલું એના પેટનું એની હોજરીનું હકીકતમાં એને એને બે પેટમાં દુખવા માંડ્યું એટલે રડે છે માં મને પેટમાં દુખે છે મા એને પથારી પાથરી આપી એને સુવડાવે છે માં કહે છે બેટા હમણાં મટી જશે હું તને દવા આપું છું પીડા મટતી નથી એટલો આફરો ચડ્યો છે એવી ગેસ્ટ્રિક ટ્રબલ થઈ છે એવી અકડામણ થાય છે આમથી આમ પડખા ફેરવે છે આમથી આમ પડખા ફેરવે છે અને ચેન પડતું નથી અને પીડા વધતી ગઈ વધતી ગઈ ગેસ ઉપર ચડ્યો ઉપર ચડીને ગેસ હાર્ટ ઉપર પ્રેશર લાવે છે એને મુંઝારો થવા માંડ્યો હૃદય ઉપર દબાણ આવવા માંડ્યું ગેસ્ટ્રિક ટ્રબલ અને એવું દબાણ આવે છે આમ ચેન નથી પડતું આમથી આમ તરફડિયા મારે છે હવે એને એમ થઈ ગયું કે કદાચ હું નહીં જીવી શકું મરી જઈશ

કેવી મજા આવી ગઈ બહુ સરસ થયું કેવા મુનિરાજ હતા કેવો સરસ લાભ મળ્યો કેવા મુનિરાજ હતા કેવો સરસ લાભ મળ્યો જે ત્યાગ કર્યો હતો દાન દીધું હતું ત્યાગ કર્યો હતો એ ત્યાગનો જે સંસ્કાર નાખ્યો તો એની પાછી અનુમોદના એક વાત હંમેશા સમજી રાખજો જૈન ધર્મનું આપણે એક બહુ મહત્વનું તત્વજ્ઞાન છે સુકૃત તમે એક જ વાર કરી શકો કોઈ પણ કરો તો એક વાર કર્યું એટલે પતી ગયું પણ સુકૃતની અનુમોદના વારંવાર કરી શકો તમે અને કરણ કરાવણ ને અનુમોદન સરખા ફળ નિપજ એમ આપણા શાસ્ત્રોમાં કીધું કે તમે કરો કોઈકને પ્રેરણા આપીને સન્માર્ગે કંઈક પ્રવૃત્તિ કરાવો અને કોઈ કે કે પોતે કર્યો એની પાછી અનુમોદના કરો તો એનું ફળ સરખું છે કરણ કરાવણ ને અનુમોદન સરખા ફળ નિપજ કરીને હંમેશા અનુમોદના કરજો આપણે આ બહુ મુશ્કેલ હોય છે ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ આ તત્વજ્ઞાન કે અનુમોદના કરીને પુણ્યના ગુણાકાર કરવાના છે એને બદલે આપણે જીવ બાળીને ભાગાકાર કરી નાખતા હોઈએ છીએ હા ઘણીવાર એવું થાય ઉત્સાહમાં ને ઉત્સાહમાં કરી તો નાખે ઓ બધાએ કીધું મારા સાહેબ આવે છે આ વખતે સરસ વાતાવરણ છે નાના કરી નાખો થઈ જશે અને મેં લઈ લીધું પણ હવે તો એવું માથું છે ક્યાં નકામું લીધું આના કરતા ન લીધું હોત તો સારું હતું આ નકામું બધાએ ચડાવ્યું કે નાના નાના કરો કરો અઠાઈ થઈ જશે હવે તો કોઈ દાડો જિંદગીમાં અઠ્ઠાઈ નહીં કરવી કરી નાખી છે એટલે કરી જ છે તો હવે શું કામ જીવ બાળે છે હવે તો અનુમોદના ના કર કે હાડા આ તો અનાદિ કાળના ખાવાના સંસ્કાર તો પડેલા જ છે સારું થયું આ વખતે વાતાવરણ સારું મળ્યું મિત્રો મિત્રોએ પ્રેરણા કરી જરાક તો હવે તો પડે શરીર ને ઘણા માણસો કર્યા પછી મન બગાડે આ વખતે કર્યું તે કર્યું હવે તો જિંદગીમાં કોઈ દાડો ન કરું ને મરી ગયો એટલે પણ હવે શું કામ પણ મન બગાડે છે કર્યું જ છે તો આનંદ માણવે હવે અનુમોધ ના હવે પુણ્યને બાળી ના નાખતા ઘણી વખત માણસ દરેક ચીજમાં કોઈક મોકો એવો હતો ચાર જણા ભેગા બેઠા હતા બધાએ જરાક દબાણ કર્યું અને આવીને પણ પણ લાખ રૂપિયા લખાવી દેવા પડ્યા દાન દેતા દીધું પછી તે વખતે તો આમ પ્રેરણા જોરદાર વાતાવરણ ને વ્યાખ્યાન સાંભળીને કોઈક એવી વાર્તા સાંભળીને મન થઈ ગયું કરી નાખ્યું પછી વળી બે દાડા પછી નકામો ઉભરો આવી ગયો મને હમણાં ક્યાં આપણા સંયોગ હતા આના કરતા ન આપ્યો હતો હા આવી રીતે ઘણી વાર મનમાં લોચા વડે પછી પાછા એટલે હવે આપ્યું તો તે છે જ આપી જ દીધું છે સનમાર્ગે પૈસો વાપરી જ નાખ્યો છે હવે શું કામ એમ વિચારે છે કે ના આપ્યો હોત તો સારું વિચાર કર્યો હોત તો સારું હવે તો અનુમોદના કરને કે આ પૈસો મેળવવામાં ભેગો કરવામાં તો કેટ કેટલા કર્મો બાંધતા હોઈએ છીએ પાપો કરતા હોઈએ છે પણ પણ પાપથી ખરડાયેલા આ જીવનની અંદર કોઈક સારા માર્ગે મારો પૈસો વપરાયો સનમાર્ગે ઉપયોગ થયો મારું પાપ ધોવાયું બહુ સારું થયું હાડો એમને એમ તો પૈસો છૂટેવો છે નહીં

સાંજના મરણની પથારીએ પડ્યો છે પણ એને એક જ વિચાર આવે છે કેવા મુનિરાજ હતા કેવો મને સરસ લાભ મળી ગયો આજે મારો દિવસ કેટલો મહાન બહુ સારું પધાર્યા અને મને લાભ મળ્યો અને એ અનુમોદનામાં ને અનુમોદનામાં ત્યાગ ધર્મનો સંસ્કાર નાખીને એ જ રાત્રે હકીકતમાં એનું મૃત્યુ થઈ ગયું પ્રેશર એટલું બધું હાર્ટ ઉપર ગયું એનું હાર્ટ બંધ થઈ ગયું સંગમ મરી ગયો પણ ત્યાગ ની અનુમોદના નો સંસ્કાર લઈને મૃત્યુ પામેલો સંગમ એક ગરીબ ને ત્યાં જન્મેલું એક નાનકડું બાળક પરંતુ એક શુદ્ધ ધર્મની આરાધના ના કારણે ત્યાગ ધર્મ ના સંસ્કાર મૃત્યુ પામવાના કારણે એના કારણે પુણ્ય એવું ઉભું કર્યું હતું કે પુણ્ય એને સીધો ગોભદ્ર શેઠ ને ત્યાં શલિભદ્ર તરીકે જન્મ આપી દીધો સાલીભદ્ર તરીકે એનો જન્મ થયો એના પિતાનું નામ હતું ગોભદ્ર શેઠ ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ થયો છે પિતાનો વિયોગ થઈ ગયો પિતા મરીને દેવલોકમાં ગયા છે દેવલોકમાં જઈને એને ઉપયોગ મૂક્યો કે હું ક્યાંથી આવ્યો જોયો તો પોતે કે હું મનુષ્ય લોકમાંથી આવ્યો છું હું ગોભદ્ર શેઠ હતો અને ત્યાં એણે જોયું કે મારો એકનો એક દીકરો શાલિભદ્ર એકના એક દીકરા ઉપર એટલો બધો મોહ હતો એટલી બધી મમતા હતી એટલો બધો પ્રેમ હતો મારા દીકરાને કોઈ ઓછપ ના આવવી જોઈએ અને આ બાજુ શાલિભદ્ર મોટો થયો છે યુવાન થયો અને એ નગરની શ્રેષ્ઠી મહાન સુખી એવા શ્રેષ્ઠીઓ એ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે એના લગ્ન થયા છે પ્રાચીન કાળમાં એ વખતે એવો પણ રિવાજ હતો અનેક પત્નીઓ રાખવાનો

અને એના પિતાનો ઉપયોગ ગયો એને વિચાર કર્યો મારા દીકરાને કોઈ તકલીફ ના પડવી જોઈએ અને ત્યાંથી પિતાએ નવ્વાણું પેટીઓ ઉતારવાની શરૂ કરી મારા દીકરાને કોઈ કડાકૂટ જોઈએ જ નહીં એને વળી કપડાં સીવડાવવા જવાનું એણે વળી રસોડામાં એની બૈરીઓએ રસોઈ કરવી પડે ના રોજ તેત્રીસ એને માટે તેત્રીસ ઘરેણાની પેટી બત્રીસ વહુઓ અને તેમાં સાલીભદ્ર તેત્રીસ ઘરેણાની પેટી તેત્રીસ કપડાની પેટી અને તેત્રીસ ભાણા રોજ ઉપરથી ઉતરે તૈયાર હવેલી છે ભદ્રા માતા એને અપાર પ્રેમ છે ભલે બાપ નથી પણ માં એવી મળી છે કે જે પ્રેમનો પુંજ છે અને ભદ્રા માતા પોતાના દીકરાને બસ સુખી જોવામાં જ રાજી છે અને એ રીતે એનો ભર્યો ભર્યો સુખ સંસાર ચાલ્યો જાય છે એટલામાં એક ઘટના બની ત્યાગ ધર્મનો સંસ્કાર લઈને મનુષ્ય જીવનમાં મર્યો તો પેલા સંસ્કાર ક્યાં જાય ગમે ત્યારે એ સંસ્કાર જાગૃત થવો જ જોઈએ એ સંસ્કારની પરંપરા ચાલે એ સંસ્કાર જાગૃત થવા માટેનું એક નિમિત્ત આવી ગયું સાલીપત્રના જીવનમાં સાત સાત માળની હવેલીમાં જયારે સાલીપદરો અમન અને ચમન કરી રહ્યો છે એટલામાં નેપાળના કેટલાક વેપારીઓ કિંમતી રત્ન એવી રત્ન હતી એવી કામડીઓ હતી કે જે ઉનાળામાં ઠંડક આપે શિયાળામાં હુંફ આપે એકદમ સુવાળી મુલાયમ કિંમતી રત્ન એ નેપાળમાં સ્પેશિયલ બનતી હતી એ બનાવીને એ રત્ન વેચવા માટે નેપાળના કેટલાક વેપારીઓ મગધ દેશમાં આવ્યા છે કિંમતી રત્ન બીજે તો લઈને ક્યાં જવું મગધની ખૂબ ખ્યાતિ સાંભળી હતી સીધા રાજસભામાં જાય છે મહારાજા શ્રેણી રાજસભા ભરીને બેઠા છે વેપારીઓ આવ્યા શ્રેણીક જોઈને સમજી જાય છે કે કોઈ પ્રદેશના વેપારી છે આવો ભાઈઓ ક્યાંથી આવો છો અમે નેપાળથી આવી રહ્યા છીએ શું લાવ્યા છો પોટલું ખોલ્યું રત્નકંબલ રાજામાં શ્રેણીક ની પટરાણી ચેલણા એ પણ બાજુમાં બેઠેલી હતી પોટલું ખોલ્યું ને કંબલ રત્નકંબલ જોઈ એટલી સરસ રત્નકંબલ હતી ચેલણા ને ગમી ગઈ ચેલણા એ તરતિક ઇારો કર્યો અને એ તમને કીધા વિના રે ચેલણા એ ઇશારો કર્યો શ્રેણીક્યો ને શ્રેણિક રાજા પેલા લોકોને કિંમત પૂછે છે કે ભાઈ આની કિંમત શું

કે જે દેશનો રાજા એક કંબલ ખરીદી શકતો નથી એને મોંઘી લાગે છે એ દેશની પ્રજા તો શું ખરીદવાની હતી ત્યાંનો રાજા પણ નથી હિંમત કરી શકતો ત્યાં બીજા શું ખરીદવાના હતા આપણે ખોટી પ્રશંસા સાંભળી હતી મગજની અને ખોટો આતો ધર્મ ધક્કો થયો આલો આલો પાછા આલો નિરાશ થઈ ગયા નિરાશ થઈને પોટલા માથે મૂકીને વેપારીઓ પાછા ફર્યા છે રસ્તા ઉપરથી એ વેપારીઓ ચાલ્યા જાય છે રસ્તામાં શાલીભદ્રની હવેલી આવે છે હવેલીના જરૂખામાં પડી ગયેલા જોયા ચહેરા ઉતરી ગયેલા જોયા અને ભદ્રા માતા સમજી ગઈ કે ક્યો કે ન ક્યો આ પ્રદેશના વેપારીઓ અહીં આવીને કંઈક હતાશ થયા છે નિરાશ થયા છે ના પરદેશના વેપારીઓ મગધમાં આવે અને અહીંથી ઉદાસ થઈને પાછા જાય તો એ ત્યાં જઈને રિપોર્ટ શું આપશે કે મગધ દેશ કંગાળ છે મારા દેશના ગૌરવનો સવાલ છે હું જે દેશમાં રહેતો દેશ પ્રત્યેના પણ મારા કોઈ કર્તવ્યો છે એ દેશનું ગૌરવ પણ ટકવું જોઈએ દેશ નિષ્ઠાની ભાવના ભદ્રા માતાના હૃદયમાં જાગે છે અને એને એમ થઈ ગયું કે આ માણસોના મોઢા ઉતરેલા છે તરત જ પોતાની એક દાસીને મોકલે છે જલ્દી જ આ નીચે પેલા માણસો ચાલ્યા જાય છે બોલાવી ગઈ ભાઈઓ અહીંયા હવેલીમાં આવો અમારા શેઠાણીમાં બોલાવે છે વેપારીઓ આવ્યા કોઈ બોલાવે છે તો કંઈ ના થોડી પડાય આવ્યા ભદ્રા માતાની પાસે આવે છે આવો ભાઈઓ બેસો ક્યાંથી આવો છો નેપાળથી રાજા અમારી એક ચીજ નાનકડી ખરીદી શકતો નથી એ દેશમાં અમે શું બીજી તો આશા રાખીએ અમે પાછા જઈ રહ્યા છીએ આ વાત સાંભળતાની સાથે ભદ્રા માતા થઈ ગયું કે મેં જે કલ્પના કરી એ સાચી જ આ તો બહુ ખોટું નેપાળમાં જઈને ત્યાં આગળ રિપોર્ટ આપશે કે મગધ દેશ તો કંગાળનો દેશ છે ગરીબોનો દેશ છે ભિખારીઓનો દેશ છે ત્યાં કોઈનો રાજા પણ કંઈ ખરીદતો નથી તો મારા દેશની ઈજ્જત જશે ના એ મારાથી ન કરાય કે ભાઈ આવી રીતે તમે આ હતાશ થઈ જાઓ એ તો બરોબર નહીં એમાં હતાશાનું શું કારણ છે શું છે તમારો માલ બતાડો હું લઈ લઉં પહેલા વેપારીઓને થઈ ગયું કે રાજા ખરીદતો નથી ને આ ડોસી કહે છે કે હું લઈ લઉં બાપાનો માલ છે મફતનો તે લઈ લવું એટલે શું પણ કિંમત બી પૂછતી નથી બતાડો ને તમે શું લાવ્યા છો પેલા લોકોએ પોટલું ખોલ્યું રત્નકંબલ બતાડી હમ કેટલી છે તમારી પાસે પેલા લોકોએ કીધું સોળ છે સોળ જ છે મારે તો બત્રીસ જોઈએ છે હવે પેલા લોકોને ચોક્કસ થઈ ગયું કે ડોસીની ડાગડી ચસકી ગઈ લાગે છે નથી કિંમત પૂછતી નથી કઈ ભાવતાલ કરતી અને સીધી વાતો મોટી મોટી પેલા લોકો વેપારી કેટલી છે કે એક રત્ન કંબલ ના એક લાખ સોનૈયા બસ મને બત્રીસ જોઈએ પણ હવે પેલા લોકોને ચોક્કસ થઈ ગયું કે ખરેખર આ ગાંડી લાગે છે અને આમ જોઈ રહ્યા જેવા જોઈ રહ્યા એટલે ભદ્રા માતા સમજી ગઈ કે આ લોકો મારા માટે શું વિચારે છે એને તરત જ પોતાના ખજાનચી બોલાવ્યો ખજાનચી ને બોલાવીને કે જાઓ હમણાં ને હમણાં આપણા રાજ માંથી આપણા ભંડારમાંથી માંથી સોળ લાખ સોનૈયા લઈ આવો પેલા લોકો બોલે એ પેલા ભદ્રા માતા સમજી ગઈ કેટલી હોશિયાર બાઈ હશે તમે કલ્પના તો કરો હે અને હોય જ ને પણ બત્રીસ બત્રીસ વહુઓને સંભાળીને ચાલતી હશે સાસુ કેટલી જોરદાર હશે આજ તો એક એક વહુને સંભાળવી મુશ્કેલ પડી જાય છે સાસુને મને તો ઘણી થાય કે ખરેખર ભદ્રા માતાની શું તાકાત હશે પણ જુદા જુદા ઘરની સ્ત્રીઓને સંભાળીને ચાલવું એટલે અને એક એક ખોપરી પાછી બધી સુખી ઘરની આવેલી હોય દરેકના મગજમાં કંઈક તો રાય હોય કે નહીં હા એવી રીતે અમે દબાવાના નથી તમે એમ નહીં સમજતા કે અમે ગમે ત્યાંથી ફાલતુ ચાલ્યા આવ્યા છીએ મારા બાપા ને ત્યાંય બધું હતું ભાઈ શું શું બોલે બોલો શું શું ચાલે પછી સરસ્વતી નીકળે ને બધી અરે માણસને કઈ મળ્યું નથી અને મગજમાં ખોટી ભરીને માતા કેવી જમાનાની હશે કોઈક મોઢાના માણસના મોઢાના ભાવ સમજીને જોઈને આમ બધું સમજી જાય એટલી તાકાત વાળી એ બાઈ તરત જ એને પેલા ને બોલાવીને કહી દીધું કે આપી દો આ લોકોને સોળ લાખ સો નહીં અને હવે પેલા વેપારીઓને કે છે ભાઈ બત્રીસ નથી તો કઈ નહીં કાતર છે કે નહીં તમારી પાસે તો કે હા કાતર છે તો એક કામ કરો આ એક એક ના બબ્બે ટુકડા કરી આપો મને બત્રીસ ટુકડા કરી આપો પેલા લોકોને એમ થઈ ગયો આપણે પૈસા આપી દીધા એટલે હવે કઈ બોલાય તો નહીં પેલા લોકોને થઈ ગયું કે આ ડોશી ખરેખર ઠેકાણે છે કે નહીં લાખ રૂપિયાની કામળ એને ફાડી નંખાય ટુકડા કરાય પેલી કે પણ મારે બત્રીસ જ જોઈએ હે અહીં આગળ એક વાત મારે તમને પૂછવી છે એક વાત પૂછવી છે બત્રીસ કામ માગી ભદ્રા માતાએ બત્રીસ વહુઓ હતી એટલે પણ હવે બત્રીસ વહુઓમાં થોડીક વધારે વાલી હોય થોડીક અણગમતી હોય એવું ન બને જે પોતાની બહુ સેવા કરતી હોય એને આપી દેવાની બીજી બેઠી રે તો સીધી બીજી દાડે એ બી ઠેકાણે આવે કે ના આવે હે શું ને મને બધી સરખી જ ધના સાલીભદ્ર ની વૃદ્ધિઓ જો લખનારાઓને મારે પૂછવું છે કે તમે એના શિભદ્રિને ઓળખો છો ઉતરે પુણ્ય કોનું જાગે કે જે ઘરની સાસુને મન સાસુ વહુઓ એક સરખી હોય જેને કોઈ પક્ષપાત ન હોય એને ત્યાં સાલીભદ્ર ની વૃદ્ધિ આવે બે આંખની કીકી સરખી જ હોય માણસને માટે એ એક આંખ વધારે વાલીઓને એક આંખ અડખામણી એવું બને એમ એમ અમારા ધર્મિષ્ઠ પરિવારોની પરિસ્થિતિ શું હોય શાસ્ત્રોમાં લખ્યું છે કે એ સાસુ એના ઘરમાં ચાર વહુ હોય એને મન ચારે વહુઓ સરખી હોય આ તમને સવાલ છે તમે કહેશો બધી વહુઓ માટે એને સરખો ભાવ હતો ચાલો એનો વાંધો નહીં પણ હવે વહુઓ માટે આવી સરસ કંબલ લાખ લાખ સોનૈયાની લેતી હોય તો તો ભેગી બત્રીસ સુકામ માગી તેત્રીસ કેમ ના માગીએ પોતાને માટે લેવાનું મન ન થાય આવી સારી ચીજ મળી હોય તો બોલો એ કેમ ના તેત્રીસ કેમ ના માગી તમે વિચાર તો કરો વાર્તાઓ સાંભળે જ રાખો છો વર્ષોથી તમે કોઈ દિવસ એની ઉપર કઈ વિચાર કર્યો છે કરો કે ભદ્રા માતાએ બત્રીસ શું કામ માગી ભાઈ તેત્રીસ પોતાને માટે એક રત્નકંબલ કેમ એને ન માગી શું બોલો જવાબ આપો પોતાને માટે કેમ નહીં લીધી ભદ્રા માતા આપણને શીખવાડે છે કે ભાઈ અમે તો મોટા થયા અમે બધું ભોગવી ચૂક્યા હવે અમારે ભોગવવાના દાડા નહીં વહુઓ ભોગવે એટલે બસ આપણે સુખી સાસુને પોતાને બહુ ભેગું કરવાનું પોતાને ભોગવવાનું મન હોય જ નહીં એ તો કે વહુઓ દીકરીઓ તમે ભોગવો એમ જ કે શું બોલો કેમ તમે લોકો આજે ચૂપચાપ બેઠા છો ઉપવાસ છે ચાપી નથી આયા કે કઈ ગરબડ છે શું છે ચાલો કદાચ તમે એમ કેશો કે ભદ્રા માતા મનમાં એમ હશે કે મેં તો બહુ ભોગવી લીધો હવે આપણે તો બધું પરવા ઈચ્છું કે આપણે શું પણ મારો સવાલ છે કે બત્રીસ કેમ માગી તેત્રીસ કેમ ના માગી બત્રીસ વહુઓ માટે માગી તો પોતાના દીકરા માટે તો એક સારી કામડી લેવાનું મન થાય કે નહીં એને સાલી ભદ્ર માટે કેમ ના માગી ચાલો એ કયો મને આનો તો જવાબ આપો બહુ અઘરો છે પોતાને માટે ના માગે આપણે સમજી શકીએ પણ બત્રીસ બત્રીસ વહુઓ માટે જયારે એક સારી ચીજ લેતી હોય કાંબળ તો એક પોતાના દીકરા માટે લેવાનું મન ન થાય કે મારો દીકરો આવી સરસ કાંબળી ઓઢે એટલું મન ન થાય ભદ્રા માતા ને એને કેમ બત્રીસ માંગી તેત્રીસ કેમ ન માગી આ એક સવાલ છે મોટો હા ન માગી એને ખરેખર બત્રીસ માગી કારણ કે ભદ્રા માતાને ખબર હતી કે મારે દીકરાની ચિંતા કરવાની જરૂર નથી મારે તો વહુઓને ખુશ રાખવાની વહુઓ ખુશ હશે તો મારો દીકરો ખુશ રહેવાનો જ છે એની સેવા સારી જ થવાની છે દીકરાની ચિંતા આપણે નહીં કરવાની આપણે તો વહુને સંભાળી લેવાની વહુ જો સંભાળાઈ ગઈ તો દીકરો લહેર કરશે એમ સાસુ સમજતી જ હોય ને શું આ બાજુ પૂછું મને કે આમ પૂછો ને અમારો વિષય નથી કે બધી ગરબડ છે સાલી બદ્રણી વૃદ્ધિ હોજો કોને ત્યાં વૃદ્ધિ આવે જે ઘરની સાસુ એમ સમજતી હોય કે મારે મન દીકરા કરતા વહુ વધુ મૂલ્યવાન છે મારે વહુનું મન સાચવવાનું વહુનું સુખ સંભાળવાનું અને મારી વહુ ખુશી હશે વહુ સુખી હશે તો એ દીકરાની સેવા કરવાની જ છે તો મારો દીકરો પણ સુખી રહેવાનો છે જે દીકરાનું સુખ ઈચ્છતા હોય એ માતાઓએ દીકરા કરતા વહુની વધારે પ્રેમથી સંભાળ લેતા શીખી જવું જોઈએ એમ ભદ્રા માતા આપણને શીખવાડે છે બત્રીસ ટુકડા કરી નાખ્યા બત્રીસે વહુઓને બોલાવી બોલાવીને કહી દીધું કે લો લઈ જાવા જરૂર તો હતી રોજ દેવતા કપડા મળતા રત્ન કંબલ ક્યાં પડી હતી આ તો એક દેશના ગૌરવ માટે ખરીદી હતી નાખજો અને બત્રીસે વહુઓને ટુકડા મળી ગયા બીજે દિવસે સવારે બત્રીસ વહુઓ નાઈને બાથરૂમ ની અંદર શરીર લુછીને મૂકી દીધું એ ભદ્રા માતાને ત્યાં ઘરની સાફ સુફી માટે એક નોકરાણી આવતી હતી એ નોકરાણી આવી એટલે ભદ્રામ આખો વહીવટ ભદ્રામ આતા ચલાવતા હતા સાલી ભદ્રા તો જલસા જ કરતો ભદ્રામ આતા એ પેલી નોકરાણીને કહી દીધું કામવાળીને કે બેન જરા જોઈ લેજે આજે બધા બાથરૂમ અને જેટલા ટુકડા પડ્યા હોય બધા ઉપાડી જજે જાત અને ભેટ કાલે લાખ લાખ સોનૈયા ચૂકવીને જે રત્ન કંબલ લીધી છે બીજે દિવસે નોકરને આપી દેવાનું જીગર ચાલે હે શું વધ્યું હોય તો એ ફ્રીજમાં રાખી મૂકવાનું ને કંઈક આપી દેવાનું હોય અને આપણને સાલી ભદ્રની રીધી જોઈએ છે આપણી જીગર છે કોઈ પેલી બાઈ તો લઈ ગઈ એને જોયું એને એમ થઈ ગયું કે આ કિંમતી રત્ન કંબલ છે અને ફાળેલી દેખાય છે વચ્ચેથી એટલે ગામમાં એક સારો વણકર હતો તુણનારો એની પાસે ગઈ એની પાસે જઈને બતાડી તો પેલા વણકરે કીધું કે અરે આ તું ક્યાંથી લાવી આ તો બહુ કિંમતી કંબલ છે આના બે ટુકડા હું તને સાંધી આપું સાંધો દેખાશે નહીં તુણી આપું લાખની ની થઈ જાય એવી છે અને એને એક સંધાવી સંધાવીને પછી એની પાસે લાખ સોના મોરની રત્ન કંબલ આવી એટલે પેલી બાઈને પણ એમ થઈ ગયું કે આઈ એમ સમથિંગ આપણે કોઈ હવે જેવા તેવા નથી લાખ રૂપિયાની રત્નકંબલ કંબલ ઓઢનારા છીએ માણસનો અહંકાર કંઈ છંછેડાતા વાર લાગે છે એટલે એણે તો ઠસ્સાથી હવે રત્ન કંબલ ઓઢી અને હવે કામ કરવા નીકળી હવે આ બધા મોટા ઘરોમાં જ કામ કરતી હતી આ કોઈ સામાન્ય કોઈ નોકરાણી નહોતી એ સાલીભદ્ર ત્યાં એ જતી હતી અને રાજા શ્રેણિકને ત્યાં પણ એ જ જતી હતી સફાઈ માટે અને રત્ન કંબલ ઓઢી અને શ્રેણિકના ના રાજમહેલ ઉપર સફાઈ કરવાને માટે પહોંચી ગઈ અને ત્યાં ચેલણા બેઠી હતી ચેલણાએ જોયું આના શરીર ઉપર રત્ન જોઈ ગઈ કાલે રાજ સભામાં જોઈ હતી પેલા વેપારીઓ પાસે બહુ ગમી ગઈ હતી લેવા માટે ઈચ્છા કરી હતી રાજાની જીગર ન મળી નતો પણ મારે આજે ડગલે ને પગલે ઉભા રહેવું પડે એમ છે આ તો ઘડિયાળ કે છે જલ્દી આગળ વધો નહીં તો મારું આજે પૂરું થાય એવું નથી આ સાલીભરા બહુ રોકી રાખે એવા છે આપણને ચેલણા જોઈ જ રહી તરત રત તો એમ થઈ ગયો કે આ એ જ રત્નો કંબલ લાગે છે પેલીને અહીં બોલાવી એ અહીંયા આ ક્યાંથી લાવી તું કે આ તો મને શાલિભદ્ર શેઠને ત્યાંથી મળી શું વાત કરે છે શાલિભદ્ર શેઠને ત્યાં એણે ખરીદી એટલે હવે પડી પેલીને પણ એમ થઈ ગયું કે હવે જરાક બરોબર જ આને હા માણસોનો છે ને કોકને બળતરા કરાવવામાં મજા આવતી હોય છે સડેકલી કરવામાં એટલે પેલી કે કે એક થોડી મને તો બત્રીસ ટુકડા મળ્યા છે સોળ સોળ કાંબળ બધી સાલી બદ્રસ ખરીદી લીધી ચેલણા તો સ્તબ્ધ થઈ ગઈ રાજાએ એક નક લઈ આપી અને સાલી બદ્રને ત્યાં 32 એ 32 લઈ ગઈ તો શું કહે છે હા મને મળી ને બધી મળી પતિ ગયું હવે ચેલણાના પેટમાં તેલ રેડાઈ ગયું મને એક પણ નહીં અને પેલીએ બધી લઈ લીધી આની બળતરા મોટી હોય પાછી સાંજ પડી શ્રેણીક રાજા ઘરે આવે છે ચેલણાનું તો મૂડ આઉટ થઈ ગયો છે ચેલણા તરત જ જેવો શ્રેણીક આવ્યો એટલે મોઢું ચડાવીને બેઠી હતી મોઢું ફેર ઉમરકાથી પોતાના પતિને બોલાવનારી ચેલણા આજે આમ આવે છે અને મોઢું ફેરવે છે એટલે સમજી ગયો કે આજે કંઈક ગરબડ તમે લોકો ઘરમાં જાવ ને તમને ખબર ન પડે કે આજે મૂળમાં છે કે મૂળ આઉટ છે શ્રેણિક સમજી ગયો કે આજે કંઈક ગરબડ છે એટલે તરત જ પૂછે છે ચેલણા શું થયું છે કેમ તું મોઢું ફેરવે છે મને કઈ બોલાવતા નહીં હવે પછી શું બોલે ચલો હવે તો કયો તમે કંઈક તો અનુભવની વાતો કરો પણ શું છે તને કઈ નથી કંઈ નથી બસ બહુ જોઈ લીધું તમારે ત્યાં તમારા ઘરે આવીને અમે શું સુખી થયા શું પછી શું બોલો બોલો કંઈક તો બોલો યાર મને આવી બધી ખબર ન હોય તમારી સંસારની હમ ચેલણાએ દે દેવા મંડી મોટા રાજા થયા છો મારા બાપા એ પણ ખબર નહીં શું જોઈને તમારે ત્યાં પરણાવી મને હા પછી બાપને લઈ લે ભેગો છોડે નહીં મગજ છટકે ત્યારે શું અમે સુખી ત્યાં તમારા ઘરે આવીને પણ શું થયું વાત તો કર શું વાત કરે તમને કાલે મેં તમને કીધું હતું કે સરસ છે મારા માટે એક લઈ લો તમે મારા માટે એક રત્નકંબલ ન લઈ શક્યા એટલું તમારાથી છૂટતું નથી અને મોટી પ્રેમની વાતો કરો છો આ જો સાલીપત્ર ને ત્યાં બધી લઈ લીધી આપણા કરતા તો એમ ઊંચો કહેવાય એમ કરીને વાત કરી એટલે શ્રેણીક ને પણ નવાઈ લાગી શ્રેણી શું કે છે સાલીભદ્ર ને ત્યાં બધી લેવાઈ ગઈ તો કે હા એની કામ વાળી એટલે હવે શ્રેણીક ના પેટમાં તેલ રેડાયું આ બધું હોય છે આ બધા એક માંથી બીજે કામ ચાલુ થઈ જાય શ્રેણીક ને એમ થઈ ગયું કે આવડી સાલીભદ્ર બધી રત્નકંબલ ખરીદી લે હો તે કોણ છે મારે એને જોવો પડશે મળવું પડશે કોઈ દિવસ સાલીભદ્ર ક્યાંય જતો આવતો નતો એ પોતાની મસ્તીમાં જલસા કરતો હતો એટલે શ્રેણીક ને એમ થઈ ગયું કે હવે મારે જોવો જોઈએ એટલે શ્રેણીક સીધા નીકળીને આવે છે ભદ્રા માતાને ત્યાં ની બત્રીસ વહુઓ સાથે આનંદ કરી રહ્યો છે નીચે બધો વહીવટ સંભાળે ખબર પડી કે રાજા શ્રેણિક આવ્યા છે ભદ્રા દોડતી ગઈ રાજન મારા ઘરે મારે સાલીભદ્ર ને મળવું છે આપ બિરાજો હું મારા દીકરાને બોલાવી લાવું શ્રેણિકને બેસાડ્યા ભદ્રા દોડતી જાય છે ઉપર ઉપર જયારે મોજ કરતો બેઠો છે શલિભદ્ર ગપ્પા મારતો ત્યાં ભદ્રા માતા આવીને કે જે બેટા જલ્દી કરો નીચે ચલો કેમમાં શું છે ચાલતું નીચે ચાલ શ્રેણિક આવ્યા છે સાલીભદ્ર એવા વાતાવરણમાં જીવતો હતો ને એવી મોજથી એનું જીવન જતું હતું એને એ ખબર નહોતી કે શ્રેણિક કઈ જડીબુટ્ટીનું નામ છે રાજાને ઓળખતો નહોતો

એટલે આ મૂર્ખા કે આ શ્રેણી કોઈ વખારે નાખવાની ચીજ નથી કંઈ ગોડાઉનમાં ભરવાની બેટા નીચે ચાલ તારો ને મારો આપણા બધાનો રાજા શ્રેણિક આવ્યો છે આપણો સ્વામી આવ્યો છે નીચે બેટા નીચે ચાલ શિભદ્ર નીચે આવે છે ને મળે છે વાતચીત થાય છે વાતચીત કરીને શ્રેણીક તો નીકળી જાય છે પણ ના ગયા પછી શાલિભદ્રના મનમાં એક આંચકો લાગી ગયો આટલું બધું સુખ આટલો વૈભવ આટલી સંપત્તિ આ બધું હોવા છતાં હું સ્વતંત્ર નહીં